હેલો એવરીવન, વેલકમ ટુ મીરાસ કિચન. આ વિડીયોમાં હું તમને એકદમ ચટપટી એવી રેસીપી શેર કરીશ. તમને વરસાદ આવતો હોય અને ચટપટું ખાવાનું મન થયું હોય તો હવે તમે ઇઝીલી ઘરે બનાવી શકશો આ પનીર ટીકા રેસ્ટોરન્ટ સ્ટાઇલ જેવા જ, અને ટેસ્ટમાં બી એટલા જ ફાઇન બનશે. તો એના માટે ચલો જોઈ લઈએ રેસીપી. અત્યારે પનીર લઈ લીધા છે અને પનીરને આપણે મોટા પીસીસ કરવાના છે. રીતના મીડિયમ થીક રાખીશું. અને બને તો આપણે એક સરખા પીસીસ કટ કરી લેશું સ્ક્વેરમાં. થોડી સાઈઝના પનીરના પીસીસ કટ કર્યા છે, એ જ રીતના કેપ્સિકમને બી કટ કરી લેશું. આપ જોઈ શકો છો બંને સેમ સાઈઝના કટ થઈ ગયા છે. આવી જ રીતના બધા કેપ્સિકમ આપણે સેમ સાઈઝમાં કટ કરવાના છે. એમ રીતે ઓનિયનના બી પીસીસ કરવાના છે. તો આવી રીતના મોટી ઓનિયન અત્યારે મેં લીધી છે અને વચ્ચેથી ખાલી એક જ સ્લીટ આપીશું, કેમકે અત્યારે મેં પનીરના ક્યુબ મોટા કરેલા છે એટલા માટે. આપ જોઈ શકો છો સેમ સાઈઝમાં થઈ જશે. જો તમે નાના કર્યા હોય તો એ રીતના કટિંગ કરવાનું. આવી રીતના બધા એના લેયર છે એ અલગ કરી લેશું. અત્યારે બધું રેડી છે, હવે આપણે મેરિનેશન પ્રિપેર કરી લઈએ. તો અત્યારે મેં દહીં લઈ લીધું છે, એકદમ થીક ખાટું દહીં લેવાનું. જો રેગ્યુલર તમારે ઘરે જે દહીં હોય એ લેવું હોય તો એને થોડી વાર માટે એક ચાયણામાં નીતરવા માટે મૂકી દેવાનું, જેથી કરીને એક્સેસ જે પાણી હશે દહીંમાં એ રિમૂવ થઈ જશે. સોલ્ટ એડ કરી દઈશું એઝ પર ધ ટેસ્ટ. જીરું પાવડર એડ કરી દઈશું, ગરમ મસાલો એડ કરી દઈશું, પીંચ ઓફ થોડું ધાણા જીરું પાવડર એડ કરી દઈશું. તો ધાણા પાવડર અલગથી હોય તો તમે એ બી એડ કરી શકો. લાલ મરચું પાવડર એડ કરવાનું છે, અત્યારે કાશ્મીરી લાલ મરચું પાવડર જ એડ કરીશું જેથી કરીને કલર બહુ ફાઇન આવે. આદુ લસણની પેસ્ટ એડ કરી દઈશું. ચણાનો લોટ લઈ લીધો છે, શેકી લેવાનો, એને આપણે 1 ટેબલ સ્પૂન જેટલો એડ કરી દઈશું. ચણાના લોટથી બાઇન્ડિંગ બહુ ફાઇન આવશે. હવે કસૂરી મેથી આપણે એડ કરી દઈશું, થોડી એવી એડ કરવાની છે. તમે જે દહીં લીધું હોય એ ખાટું ના હોય તો લીંબુ એડ કરી શકો, પણ અત્યારે જે મેં દહીં લીધું છે એ ખાટું ઓલરેડી છે એટલા માટે હું લીંબુ એડ નથી કરતી. અને પ્રોપરલી આપણે મિક્સઅપ કરી દઈશું પહેલાં બધા ઇન્ગ્રીડિયન્ટ્સ. હળદર એડ કરી દઈશું 1/2 ટીસ્પૂન જેટલી. બહુ પતલું બી મેરિનેશન ના હોવું જોઈએ, થીક હોવું જોઈએ જેથી કરીને પ્રોપરલી કોટ થાય પનીર અને કેપ્સિકમ ડુંગળીમાં. તો અત્યારે મેરિનેશન રેડી છે, એમાં આપણે પનીર એડ કરી દઈશું, કેપ્સિકમ એડ કરી દઈશું અને ઓનિયન એડ કરી દઈશું. અને આને આપણે હાથ વડે જ સ્લોલી આવી રીતના ટર્ન કરતા જશું અને બધા ઉપર કોટ થઈ જાય એ ખાસ ધ્યાન રાખશું. અત્યારે આપ જોઈ શકો છો પ્રોપરલી કોટ થઈ ગયા છે. તમારે જો કંઈ હેલ્ધી રાત માટે કંઈ વિચારતા હોય તો આવી રીતના તમે પનીર ટીકા બનાવી અને લઈ શકો, બહુ જ હેલ્ધી રહેશે. અને પ્લસ અત્યારે વરસાદની સિઝનમાં આપણને ચટપટું ખાવાનું મન થતું હોય છે, પણ બહુ ઝાઝું ઓઇલ બી આપણી હેલ્થ માટે સારું નથી. તો આવી રીતના તમે ન્યૂ ડિશીઝ ટ્રાય કરી શકો અને પ્લસ હેલ્ધી બી આ રહેશે. તો પ્રોપરલી કોટ થઈ ગયું છે બધું, આપ જોઈ શકો છો. થોડું એવું તેલ બી એડ કરીશું. તમારી પાસે જો મસ્ટર્ડ ઓઇલ હોય તો એ એડ કરી શકો. અત્યારે હું નોર્મલ કુકિંગ ઓઇલ લઉં છું 1 ટીસ્પૂન જેટલું. અને પાછું આપણે બધું પ્રોપરલી મિક્સઅપ કરી દઈશું. આ મેરિનેશનને તમારે ઓછામાં ઓછી 1/2 કલાક માટે તો રહેવા જ દેવું પડશે. જો 2-3 કલાક માટે રહેવા દો તો બહુ સારું, એકદમ ફાઇન ફ્લેવર બેસી જશે. હવે આને આપણે ફ્રીઝમાં રહેવા દઈશું, તેની સ્પેશિયલ ચટણી બનાવી લઈએ. આ ચટણી હશે તો જ ફાઇન ટેસ્ટ આવશે અને બહુ જ બધાને ગમશે. તમે આવેથી ટ્રાય કરશો તો. દાણા લઈ લીધા છે, ફુદીનાના પાન લઈ લીધા છે અને ધાણાભાજી લઈ લીધી છે.
હવે આદુનો ટુકડો અને એક તીખી મરચી લીધી છે. બહુ જ સ્પાઈસી છે આ મરચી એટલે મેં ઓછી એડ કરી છે, તમે વધારે ઓછી કરી શકો તમારા ટેસ્ટ પ્રમાણે. હાફ ટીસ્પૂન જેટલું જીરું એડ કરી દેશું, સોલ્ટ એડ કરી દેશું એઝ પર ધ ટેસ્ટ, અને ફાઇનલી લેમન એડ કરી દેશું, લીંબુનો રસ એડ કરી દેવાનો, થોડું પાણી એડ કરી અને આને પ્રોપરલી ક્રશ કરી લેશું. તો રેડી છે એકદમ ગ્રીનિશ કલરની અને તીખી એવી ગ્રીન ચટણી. તો અત્યારે મેં કલાક જેવું મેરિનેટ થવા માટે ફ્રીઝમાં મૂકેલું હતું જેથી કરીને પ્રોપરલી ફ્લેવર બેસી જાય. આવી રીતના સ્ટીક આવે છે બજારમાં, ઇઝીલી તમને મળી જશે. જો આવી રીતના સ્ટીક ના હોય તો તમે એમ જ બી એને બનાવી શકો, પણ આનાથી બહુ જ ફાઇન લુક આવશે અને આવી રીતના તમે પાર્ટીમાં સર્વ કરશો તો બહુ જ ફાઇન લાગશે સ્ટાર્ટરમાં. હવે આપણે પનીરને આપણે વચ્ચે રાખીશું, પહેલાં સ્ટાર્ટ કરીશું ત્યારે આપણે વેજીટેબલથી જ સ્ટાર્ટ કરીશું. હવે પનીર લઈ લેશું, આવી રીતના વન બાય વન બધું એડ કરતું જવાનું છે. તમારે જેવડી સાઈઝમાં બનાવવું એ સાઈઝમાં. તો એ જ રીતના બધા રેડી કરી દઈશું. તો એ જ રીતના બધી સ્ટીકમાં રેડી કરી લીધા છે. કુટી મેં અત્યારે લઈ લીધી છે નોન સ્ટીકની. તમારી પાસે ગ્રીલર ટાઈપ હોય તો એ બી લઈ શકો, એમાં બી બહુ ફાઇન બનશે અને આમાં મસ્ટર્ડ ઓઇલનો ટેસ્ટ બહુ ફાઇન આવતો હોય છે. અત્યારે હું બટર જ એડ કરું છું, જો તમારી પાસે મસ્ટર્ડ ઓઇલ ના હોય તો તમે બટર લઈ શકો. ફરતી બાજુ લગાવી દેવાનું છે બટર પહેલાં. તમે ઘરે પાર્ટી અરેન્જ કરતા હોય તો આવી રીતના પનીર ટીકા સર્વ કરવું હોય સ્ટાર્ટરમાં તો બહુ જ ઇઝીલી બની જશે અને પ્લસ બહુ ટાઈમ બી નહીં લાગે. તમે રેડી કરી અને રાખી શકશો મેરિનેશનમાં અને પછી ડાયરેક્ટલી જ્યારે સર્વ કરવું હોય ત્યારે આવી રીતના બનાવી અને સર્વ કરી શકો. બધા એડ કરી દઈશું અને ટર્ન કરી કરી અને બધી સાઈડથી પ્રોપરલી કૂક થવા દેવાના છે. તો હવે ચેક કરી લઈએ, આવી રીતના લાઇટ ગોલ્ડન બ્રાઉન કલર આવે છે એટલે ટર્ન કરી લઈશું અને આ સાઈડથી આપણે કૂક થવા દઈશું. આ સાઈડથી પ્રોપરલી બ્રાઉનિશ કલર આવી ગયો છે અને કૂક થઈ ગયું છે અને આપણે સર્વ કરી લઈશું. તો રેડી છે રેસ્ટોરન્ટ સ્ટાઇલ પનીર ટીકા. જે આઈડિયા જ નહીં આવે તમે સર્વ કરશો તો એકદમ રેસ્ટોરન્ટ જેવું જ લુક આવશે આવી રીતના તમે સ્ટીકમાં સર્વ કરશો તો, અને ટેસ્ટમાં બી એટલું જ ફાઇન બની અને રેડી થશે. તો હજી સુધી આપે આ રેસીપી ટ્રાય ના કરી હોય તો ઘરે શ્યોર આવી મોન્સૂનમાં ટ્રાય કરજો, બધાને બહુ જ ગમશે. અને મને કમેન્ટ કરી અને જણાવજો તમને મારી રેસીપી કેવી લાગી. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો.